જોયું ને વેલજી, ચપટી વગાડતા જ લગ્ન બંધ કરાવી દીધા ને. અરે કોઈને ખબર પડી કે વીજળી ક્યારે પડી અને શરણાઈના સુરો ક્યારે સળગ્યા? હે આ વેલજી ની વાત માનીએ એટલે તું પણ ખુશ અને હું પણ ખુશ. પહેલા તો મને તારા પર ભરોસો જ નહોતો, પણ હવે તો મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. ભલે તારા મોટા ભાઈએ તને ઓરમાન ગણીને આખી જિંદગી લાત મારી, પણ જે દિવસે તું હિસાબ લઈશ તે દિવસે એના માથાનો એક પણ વાળ બાકી નહીં રહે અને આખું ઘર તારા ઈશારા પર નાચતું હશે. અરે વેલજી, જોયા તો કર, હું જ્યારે શાંત હોઉં ને ત્યારે બીકણ સસલા જેવો લાગું, બાકી જ્યારે નાગ બનીને ફેણ ઊંચી કરું ને તો કોઈની તાકાત નથી કે મારા માર્ગમાં આવે. હા ભાઈ, હવે તો તારા માર્ગમાં આવતા પહેલા મારે પણ વિચાર કરવો પડશે. આવતીકાલે તું એ મારા માર્ગનો કાંટો ન બને એટલા માટે મેં રામને જીવતો રાખ્યો છે. શું વાત કરો છો? રામને જીવતો રાખ્યો? તો પછી લગ્ન મંડપમાં રામની લાશ કેવી રીતે આવી? એ બધી મારી કમાલ છે. જ્યારે રામ પરણવા જઈ રહ્યો હતો ત્યારે ત્યારે મારા માણસો એ વિચાર કરવાની મારામાં શક્તિ નથી. રામ તો અત્યારે કેદમાં માર ખાઈ ખાઈ ને અધમુઓ થઈ ગયો છે અને જયારે કેદ માંથી છૂટશે ને ત્યારે માખી મારવાની ત્રેવડ નહીં હોય. અત્યારે તો મારા માણસો એની બરાબર ધુલાઈ કરતા છે. Oh, my God.